હવે વાત કરીએ તો ધાનેરાની. ધાનેરા ખાતે ઉચ્ચ પાળિયા તળાવનું લોકાર્પણ કરવામાં આવ્યું. ધાનેરા ફતેપુરા રોડ પર આવેલું ઉંચ પારિયા તળાવમાં 1.50 કરોડથી પણ વધુના ખર્ચે પર્યાટક સ્થળ બનાવવા માટે તળાવને સુશોભન કરવામાં આવ્યું હતું અને તે સમગ્ર કામગીરી આજે પૂર્ણ થઈ જતાં આ ઉચ્ચ પારિયા તળાવનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ધાનેરાના લોકો માટે સૌપ્રથમ તો પર્યટક સ્થળ તરીકે મામા બાપજીના મંદિરને પર્યટક સ્થળ બનાવવા માટે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વરુણભાઈ બારોટ સહિત નગરપાલિકામાં કોંગ્રેસના સદસ્યો દિલથી મહેનત કરી અને હર હંમેશા ધાનેરાનો વિકાસ થાય તેવા હેતુથી કામગીરી કરવામાં આવી છે. તે બાદ ધાનેરાના ઉચ્ચ પારિયા તળાવ ખાતે પણ લોકો અવર જવર કરી શકે અને એક સારું પર્યટન સ્થળ બને તેવા હેતુથી ત્યાં પણ 1.50 કરોડ કરતાં વધુના ખર્ચથી પર્યટક સ્થળ બનાવવામાં આવ્યું છે. તે જગ્યાને આજે લોકો માટે ખુલ્લી મૂકવામાં આવી છે. આ પર્યટક સ્થળ બનાવવા માટે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સહિત તમામ કોંગ્રેસના સદસ્યોનો ખૂબ જ મહત્વનો ફાળો રહેલો છે અને નગરપાલિકાના તમામ કર્મચારીઓએ પણ ખૂબ જ સારી કામગીરી કરી તે બદલ આજે નગરપાલિકાના સદસ્ય સહિત કર્મચારીઓને પણ સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારે આ સમગ્ર કામગીરી કરનાર શ્રી વાંકલ કૃપા કન્સ્ટ્રક્શનના મનવરસિંહ અર્જનસિંહ દેવડા દ્વારા કામગીરી કરવામાં આવી હતી અને સારી કામગીરીને લઈને તેમનું પણ પાલિકાના સત્તાધીશો દ્વારા સાલ ઉડાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દિનેશભાઈ ગઢવી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ધાનેરા નગરપાલિકા અને કોંગ્રેસના પ્રમુખ સદસ્ય સહિત નગરપાલિકાના કર્મચારીઓ પણ ધાનેરાના વિકાસ માટે હંમેશા તત્પર જ હોય છે અને સારો એવો વિકાસ પણ કરે છે અને આજે પણ આ ઉચ્ચ પાળિયા તળાવ માટે લોકો અર્પણ માટે પર્યટન સ્થળ તરીકે ખુલ્લો મૂકવામાં આવ્યું છે. ત્યારે હવે લોકોએ પણ આ તળાવની રખવાલી કરવાની છે અને કોઈ જાતનું કોઈ નુકસાન ન થાય તેમજ સાફ સફાઈ માટે હંમેશા તત્પર રહે તેવું જણાવ્યું હતું. લોકાર્પણ કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસ સમિતિના પ્રમુખ દિનેશભાઈ ગઢવી, ધાનેરાના પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલ, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વરુણભાઈ બારોટ, પ્રમુખ યુસુફ ખાન બેલીમ, ઉપપ્રમુખ વસંતીબેન ગલચર, બાંધકામ સમિતિના ચેરમેનના જયેશભાઈ સોલંકી, રામાભાઈ સોલંકી સહિત નગરપાલિકાના કર્મચારીઓ તેમજ સદસ્યો હાજર રહ્યા હતા અને કોરોના વાયરસને ધ્યાનમાં લઈ સોશિયલ ડિસ્ટન્સ તેમજ સેનિટાઇઝરનો ઉપયોગ કરી આ કાર્યક્રમને સુખરૂપ સંપન્ન કરવામાં આવ્યો હતો. સુરેશ ગલચર, ZSTV, બનાસકાંઠા.